કામરેજ તાલુકાના જોખા ગામ ખાતે લાલચુડા કડવા પાટીદાર યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં આઠમના દિવસે માં ઉમિયા માતાજીની મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોખા ગામમાં લાલચુડા કડવા પાટીદાર યુવક મંડળ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ગામમાં સંપ અને એકતા જળવાઈ રહે અને આવનારી પેઢીને પણ પ્રેરણા મળી રહે તે માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત નવરાત્રીના આઠમના દિવસે નવરાત્રી મહોત્સવમાં કુળદેવી એવા માં ઉમિયા માતાજીની મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગામના વડીલોની સાથે સાથે બાળકોથી લઈને તમામ વ્યક્તિઓએ આ આરતીમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. નવરાત્રનો પ્રોગ્રામ છે, ભારતીય સંસ્કૃતિની જે ગામડાની પરંપરા છે એને હજી અમે જીવંત રાખી છે અને નવરાત્રમાં જે આઠમનું મહત્ત્વ છે એને અમે વ્યવસ્થિત રીતે ઉજવીએ છીએ અને જીવંત બી રાખીએ સંસ્કૃતિને. અમે દરેક ગામના ભાઈઓ, અમારા બહેનો, બાળકો ખૂબ ઉત્સાહથી અમે આ પ્રસંગમાં ભાગ લઈએ છીએ અને આનંદ બી લઈએ છીએ. મહાઆરતીનો આજે પ્રોગ્રામ છે અને દીવા પ્રગટાવીને સમગ્ર બધી લાઇટો બંધ કરીને કુદરતી નેચરલ દ્રશ્ય બનાવીએ છીએ અને ભક્તિભાવથી ઉજવીએ છીએ. આવનાર સમયમાં તમે શું આવનાર પેઢીને શું જોશો? આવનાર સમયમાં તમે આવનાર પેઢીને શું જોશો? આવનાર પેઢીને ખબર પડે કે અમારી ભારતીય સંસ્કૃતિ શું હતી, અમારા સંસ્કાર શું હતા, જેથી એ લોકો પોતાની ધાર્મિક વૃત્તિ જાળવી રાખે, જેથી કરીને આપણી સંસ્કૃતિ જીવંત રહે અને ધર્મના માર્ગ પર ચાલે, દેશોમાંથી દૂર રહે, સંસ્કૃતિ પોતાનું જીવન ભક્તિભાવથી સારું અને સમૃદ્ધ થાય, સુખી થાય, ભારત વર્ષ સુખી થાય એવી અમારી અપેક્ષા છે. યુવકો, છેલ્લા 4 વર્ષથી આ રીતના મહાઆરતી આઠમને દિવસે ઉજવીએ છીએ અને બધા હર્ષોલ્લાસથી મહાઆરતીમાં ભેગા થાય છે આખા ગામના યુવાનો અને આ રીતની આરતી છેલ્લા 4 વર્ષથી થાય છે અમારા ગામમાં. હા, અમારા મંડળ
બીજા છોકરાઓ જોવાની આવે, બહાર જવું પડતું નથી. અહીંયા ગામમાં જ નવે નવ દિવસ નવરાત્રા કરે અને પૈસાની બચત એક રીતે થાય છે અને કોઈ તંટો ઝઘડો થતો નથી અને ગામમાં શાંતિથી પટે છે અમારે.